સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજના ધર્મપ્રેમી ભાઈ બહેનોએ ઈષ્ટદેવ ઝૂલેલાલની જ્યોતનું પવિત્ર બોક્સમાં પધરામણી કરીને વર્ગધારી ભાઈ બહેનોએ પારણા કર્યા હતા. પ્રાંતિજનગરમાં રહેતા સિંધી સમાજના ધર્મપ્રેમી લોકોએ છેલ્લા 40 દિવસથી ઈષ્ટદેવ ઝૂલેલાલજીના ગુણગાન ગાઈને વ્રતધારી ભાઈ બહેનોએ ધામધૂમથી ઉત્સવનું સમાપન કર્યું હતું. આમ તો પ્રાંતિજનગરમાં સિંધી સમાજની વસ્તી ખૂબ જ ઓછી છે. 5 મોટા કુટુંબોના 40 જેટલા પરિવારો પ્રાંતિજનગરમાં વસે છે, પરંતુ આ સમાજના લોકો દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી અતિ દબદબાભેર કરે છે. પ્રાંતિજનગરની ગુર્જરનીપુરમાં હંસરાજ મુલાણી પરિવારના રહેઠાણમાં ભગવાન ઝૂલેલાલજીની અખંડ જ્યોત જગાવીને 40 દિવસ સુધી દરરોજ સાંજે ભજન ભક્તિ અને સત્સંગથી વાતાવરણને પવિત્ર બનાવી દેવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીનો સામનો કરી રહેલા દેશવાસીઓને કોરોનાની ત્રીજી લહેરનો સામનો ન કરવો પડે તેવી પ્રાર્થના અને આજીજી સાથે દરરોજ સાંજે ભક્તિનું ભાંથું બાંધીને ઈષ્ટદેવને અને અવતારી પુરુષને ઝૂલેલાલજીની અર્ચના કરવામાં આવી હતી. દર વર્ષે આ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ કોરોનાના ગ્રહણના કારણે આ વર્ષે આ ઉત્સવની ઉજવણી સરકારી ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી. આ સમાજના કેટલાક ભાઈ બહેનોએ 40 દિવસના એકતાના ઉપવાસ અને વ્રત ધારણ કરીને પરંપરા અનુસાર ધાર્મિક આદેશોનું પાલન કર્યું હતું. સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલજીનો મહિમા ખૂબ જ અનેરો છે. વર્ષો પૂર્વે અખંડ ભારતના સિંધ પ્રાંતમાં મોગલ રાજાના મિરખાનું સામ્રાજ્ય હતું, ત્યારે આ અત્યાચારી રાજાએ તેના પ્રાંતમાં રહેતા હિન્દુ લોકોને ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું. ત્યારે લાચાર અને બેબસ એવા સિંધી ભાઈ બહેનો સિંધુ નદીના કિનારે જઈને તેમના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું હતું અને સતત 40 દિવસ સુધી ભૂખ્યા રહીને પ્રભુનું સ્મરણ કર્યું હતું. ત્યારે પવિત્ર સિંધુ નદીમાંથી સ્વયં વરુણ દેવતા પ્રગટ થયા હતા અને આ અવતારી પુરુષ એટલે ઝૂલેલાલ પલ્લામાં માછલી ઉપર સવાર થઈને આવેલા દેવી અવતારના દર્શન કરીને હિન્દુ લોકો ગ્રહગતિ થઈ ગયા હતા. ત્યારે આકાશવાણી થઈ હતી અને તે મુજબ આ અવતારી પુરુષે સિંધ પ્રાંતના નસલપુરમાં રહેતા રતનરાય ઠાકોરના પત્ની દેવકીની કુખે જન્મ લીધો હતો અને તે બાળકે મોટા થઈને ક્રૂર અને અત્યાચારી રાજા મિરખસાને તેના કરેલા કૃત્યોની સજા આપી હતી. આમ હિન્દુ અને સિંધી સમાજના લોકોના ધર્મની રક્ષા કરનાર ઝૂલેલાલજીને આજે પણ લોકો પૂંજે છે. જ્યોતિ સ્વરૂપ ઝૂલેલાલજીની અનેક નામોથી ઓળખાય છે. તેમને અમરતલાલ ઉડેલાલ લાલ સાઈ જિનપીર જેવા નામોથી ધર્મપ્રેમી લોકો પોકારે છે. ચૈત્ર સુદ બીજના રોજ અવતરેલા ઝૂલેલાલજીનો જન્મદિવસ ચેટીચાંદ પર્વ તરીકે સિંધી સમાજના ભાઈ બહેનો માટે નૂતન વર્ષ તરીકે ઉજવાય છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.